થરાદ બસ સ્ટેન્ડની પાછળના ભાગે કેટલીક સમાજોના શમશાન આવેલા છે, જેમાં વણકર સમાજ શમશાન ભૂમિમાંથી અન્ય સમાજોની શમશાન ભૂમિમાં જવા માટેનો રસ્તો ખુલ્લો પડ્યો હતો। ત્યારે થોડાક સમય પહેલા રસ્તો બંધ કરી દેતા દરજી તેમજ સોની સમાજના લોકોએ રસ્તો ખુલ્લો કરાવવા રજૂઆતો કરી હતી, જેને લઈને આજુબાજુમાં આવેલી સોસાયટીના રહીશો વણકર સમાજના શમશાન ભૂમિમાંથી પસાર થવા આરસીસી રોડની માગણી કરેલ છે, જેને લઈને વણકર સમાજે રોષ વ્યક્ત કરી આરસીસી રોડ નહીં બનાવવા માટે નગરપાલિકા કચેરી ખાતે દોડી આવી પાલિકા પ્રમુખ પતિ દીપકભાઈ ઓઝા તેમજ ઉપપ્રમુખ રમેશભાઈ રાજપૂતને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે અમારા શમશાન ભૂમિમાંથી કોઈ રસ્તો પસાર થતો નથી, જેથી માગણી કરેલી આરસીસી રોડની કામગીરી અટકાવવામાં આવે અને જો બનાવવામાં આવશે તો અમારી લાગણી દુભાશે, જેથી રસ્તો નહીં આપવાની લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી। અત્યારે તારીખ 8/4/2022ના રોજ આપણે નગરપાલિકા કચેરીમાં આવીને જી પ્રભુ સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે, પ્રમુખશ્રીને આપ્યું છે અને કારોબારી ચેરમેનશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે અમારા વર્ષોજોના શમશાન ભૂમિ આવેલી છે ત્યાં અમે વર્ષોજોનો ભોગવટો કરો છો, અમારે સમાધિ અહીંયા અમે દફનવિધિ કરાવ છો, એના માટે અહીંયા અમારી ગેટ બીજો ચડાવેલો કમ્પ્લીટ છે અને અમારી શમશાન ભૂમિ કમ્પ્લીટ છે, અહીંયા અમારા શમશાન પૂરતા જવા માટે રસ્તો છે, અહીંયા આજુબાજુના સોસાયટીવાળાએ છાપામાં સલાહ આપી છે કે ભાઈ અહીંયા જૂનો રસ્તો કે અહીંયા ગાઢવો છે, એટલે અમારી શમશાન ભૂમિ ઉપરથી રસ્તો નીકળવા બાબતે આજુબાજુની સોસાયટીવાળા બધાએ કીધું છે, પણ અમારી શમશાન ભૂમિ વર્ષો જૂની છે એટલે અમારા અહીંયા કોઈ રસ્તો આવેલો કરેલો છે નહીં અને રસ્તો કોઈ છે નહીં, આજથી 200 વર્ષ જૂની શમશાન ભૂમિ છે એટલે રસ્તો છે નહીં, એ બાબતે અમે સરદાર સાહેબશ્રીને અરજી આપી છે, નિવેદન કરો છો કે અમારા અહીંયા કોઈ રસ્તો નીકળે નહીં, જેમ કે અમારી ધાર્મિક લાગણી દુભાય, અમારા શમશાન ભૂમિના જે અહીંયા દફનવિધિ કરેલા છે માણસો એટલે અમારે ધાર્મિક લાગણી દુભાય એટલે અમારી કોઈ રસ્તો બાબતે નીકળે, એના માટે અમે સાહેબને આજની વિનંતી કરો છો।